હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. અને આજે આપણે વાત કરવાની છે જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓનું પેપર ગયું છે તેની પ્રિલિમ્સ એક્ઝામના મેરિટ બાબતે. હવે જો વાત કરીએ આપણે તો 80 જગ્યાઓ હતી અને એમના માટે જે પરીક્ષા લેવાય છે, પરીક્ષાના જો લેવલની વાત કરીએ તો લેવલ જે છે એ પરીક્ષાનું મોડરેટ કક્ષાનું કહી શકાય. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હતા એ વિદ્યાર્થીઓ માટે આ કોઈ નવા પ્રશ્નો જે છે એની સંખ્યા બહુ ઓછી હતી. એટલે આવી એક્ઝામોમાં જે એનું મેરિટ બને છે એ ખાસ કરીને આપણે એ જોવાનું રહેશે કે અહીંયા મેઇન્સ માટે જે ક્વોલિફિકેશન છે એ પ્રિલિમ્સ જે છે એની પરીક્ષામાં 6 ગણા ઉમેદવારો બોલાવવાના છે. એટલે કે 80 જગ્યાના 6 ગણા, અને આપણે એપ્રોક્સિમેટલી જો ગણીએ તો આ જે છે 500 આસપાસથી વધારે પણ બોલાવી શકાય છે, કારણ કે આપણને ખબર છે કે છેલ્લા નંબરવાળાના સરખા માર્કવાળા હશે તે લેવલ સુધીના બધાને બોલાવી લેવામાં આવશે. હવે પરીક્ષાનું મેરિટ જો વાત કરીએ અને જે વિદ્યાર્થીઓની તૈયારી છે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા પછી દરેક કક્ષાના લેવલ 1, 2, 3 દરેક કક્ષાના વિદ્યાર્થીઓને દરેક રીતે પેપરનું પૂછ્યા પછી જે ફાઇનલ અમારી એકેડમીના એનાલિસિસ પ્રમાણે જે મેરિટ જે રહી શકે છે પ્રિલિમ્સ એક્ઝામ માટે એ એપ્રોક્સિમેટલી 80 આસપાસ રહી શકે છે. જો તમારે 80 કરતાં 2-3 માર્ક વધારે છે તો એવું માની શકાય છે કે તમને મેઇન્સ માટે જે છે એની પ્રિપેરેશન અત્યારથી જ માઇનોર રીતે ચાલુ કરી દેવી જોઈએ. હા, 80 જે છે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ ક્લિયર કટ કટ ઓફ બતાવી જ નથી શકવાનું, એ માત્ર ને માત્ર જીપીએસસી પાસે ડેટા છે. પરંતુ આપણે વિદ્યાર્થીઓની જેટલી સરળતા થઈ શકે એના માટે પ્રયત્ન કરીએ છીએ. આના કરતાં 2-3 માર્ક ઓછું પણ રહી શકે છે, 2-3 માર્ક વધારે પણ રહી શકે છે. પરંતુ એના કરતાં જે લો અથવા તો વધારે માર્ક છે એ પોતાની રીતે સમજી જાય કે એમણે આગળ કયા સ્ટેપ્સ લેવા છે. બરાબર છે? તો આ હતી એક ખાસ અગત્યનું જીપીએસસી ડીવાયએસઓ પેપરનું એનાલિસિસ. ધીસ ઇઝ ધી એન્ડ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.